રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ નબળું હોવાનું સ્વીકારતા સરકારે ધોરણ 6 થી 8માં વિદ્યા મિશન અભિયાન શરૂ કર્યું છે, ત્યારે રાજ્યની યુનિવર્સિટીઓ નેશનલ રેન્કિંગમાં પાછળ હોવા એટલે કે સાથે ઉચ્ચ શિક્ષણમાં જોઈએ તેટલી ગુણવત્તા નથી તે વાતને પણ સ્વીકારતા સરકાર દ્વારા આજે ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તાને લઈને રાજ્યની તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓ શૈક્ષણિક મંડળો સાથે સેમિનાર યોજવામાં આવ્યો હતો અને છેલ્લા 3 વર્ષના કેન્દ્ર સરકારના નેશનલ રેન્કિંગ ફ્રેમવર્કના રિપોર્ટમાં રાજ્યની એક પણ સરકારી યુનિવર્સિટી ટોપ 10માં આવી નથી. ગયા વર્ષના રિપોર્ટમાં તો ટોપ 100માં પણ નથી આવી. તો મહત્વની બાબત તો એ કહી શકાય કે તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને રેન્કિંગમાં આગળ આવવામાં આવવા માટે મહેનત કરવાનું જણાવ્યું. કુલપતિઓએ કરિક્યુલમ ફ્રેમવર્કમાં ફેરફાર કરવાથી માંડી સ્કિલ બેઝ અને રોજગાર લક્ષી અમુક અભ્યાસક્રમો છે તેને તૈયાર કરવા તેમજ તમામ યુનિવર્સિટીઓ વચ્ચે સામાન્ય સમતુલા જાળવી રાખવી તે બી પણ ક્યાંક વાતચીતો કરવામાં આવી હતી. ત્યારે ગુણ આપવા અને સરકારી નોકરીમાં ભરતી ક્રેડિટ ગુણ તથા ખાસ પ્રાધાન્ય આપવું ઓળખ આપવી તેવી ક્યાંક માંગ કરવામાં આવી હતી.